આકાશના માર્ગે
દોડેશે અથવા ચાલે છે. વિમાનની યાત્રા, વિમાનની યાત્રા અથવા મુસાફરી, વિમાનની મુસાફરી. રોમાંચ, રોમાંચ એટલે કે આનંદ આપે તેવી, ગમે તેવી. જે વિમાનની મુસાફરી રોમાંચ એટલે કે આનંદ દદાતી આપે છે. દદાતી એટલે કે આપવું, તો કે છે એ રોમાંચ આપે છે અથવા આનંદ આપે છે. વિમાનેના, વિમાન દૂર સ્થાનસ્ય, દૂરની મુસાફરી અથવા બહારની મુસાફરી અથવા અન્ય સ્થળની મુસાફરી. યાત્રા, યાત્રા અથવા પ્રવાસ શીઘ્ર ઝડપથી. યાત્રા કે શું થાય, કે પ્રવાસ અથવા મુસાફરી. શીઘ્ર ઝડપી પૂર્ણ, પૂર્ણ ભવંતી થાય છે. શીઘ્ર ઝડપથી એ પૂર્ણ થતી જોવા મળે છે. ને છેલ્લો વિદ્યાર્થી મિત્રો, એતદ આ વ્યંજન પંખો છે, આ પંખો છે. વ્યંજન વ્યંજ આ પંખો ભ્રમણ કરોતિ ગોળ ગોળ ફરે છે. વ્યંજન તાપમ હરતે તે તાપને હરી લે છે, જે તાપ ગરમી લાગવા દેતો નથી. વિદ્યાર્થી મિત્રો, આજની ટેકનોલોજી વિશેની વાત અહીંયા આપણને કરી છે. જો વિદ્યાર્થી મિત્રો સાથે ચોપડી હશે, સામે ચિત્ર હશે, તો જ આપણને સમજ પડશે કે આ કેની વાત કરવામાં આવે છે. અમને સામે ફ્રીજ, ટીવી, કોમ્પ્યુટર, પંખો, વિમાન આ બધાના ચિત્ર આપ્યા છે અને ચિત્ર સામે તમને એનું સંસ્કૃત આપ્યું છે. તો તમે આ બોર્ડ પર લખેલું આ ભાષાંતર એ તમારે લખવાનું રહેશે. જે આપણે નોટની અંદર અથવા બાળકો સ્વાપોથીમાં જો હોય તો સ્વાપોથીની અંદર પણ લખવાનું રહેશે. જો ન હોય તો નોટની અંદર તમે લખી શકો છો. ચાલો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ આપણે પાઠ 6 જોયો. આગળના વિડીયાની અંદર, નેક્સ્ટ વિડીયાની અંદર પાઠ નંબર 7 વિશે આપણે સમજશું, જોઈશું. ત્યાં સુધી તમે સેફ રહો, આનંદ રહો, મંગળમય રહો અને આપણું ધ્યાન રાખો. અસ્તુ, પરિપૂર્ણ અસ્તુ, અસ્તુ.